हमारा धाबे अभी तो जानू पकड़ाऊ तुमने प्रेम नी फिर की ना पता अभी गयो अब अब सा केम छे बोला बोला अरे आपड़े हूं अन होय मजे मौज रोज रोज तो वात ने जिंदगी में मौज करवानी बोला बोला साहब तुमने काई पतंग बताऊ आवाज करो ओहो पतंग नु हम तरी का गमका तो बहुत हारू यो हम कलर कलर नी पतंग छे साहब तेवार आवे पतंग में तो कलर कलर ज भाई ने पण तू मने जने एक बात के के आ पतंग वेचवा माते काई स्कीम करी छे मतलब अरे साहब હું તને જેને ધંધાની મોનોપોલી કહું જો તું ધંધામાં તું સ્કીમ રાખ ને કઈક ઓફર રાખ ને તો તારો ધંધો ફટફટ કરતો જાય બોલ અરે સાહેબ બાબા પતંગમાં હું સ્કીમ રાખું તમે જ મને કહો હાલો હાલો તે મારી પાસે સલાહ માંગી તો હું તને ફોકટની મફતની એક સલાહ આપું જો અમારી ગલીના નાકે છે ને એક ઓલો છગન હતો એ છગને છે ને ફટાકડાની રેકડી કરી તો એની પાસે આપણે જેટલાના ફટાકડા લઈને લક્ષ્મી બોમ્બ લઈએ કે પછી અવડી એવી ઓલી લવિંગિયા હા લવિંગિયા લઈએ તો એ છે ને આઠાનાની બાકસ ફ્રી આપતો તો જો બોમ્બ ફોડવા માટે આપણને શું જોઈએ બાકસ એમ પતંગ ઉડાડવા માટે આપણને શું જોઈએ ફિરકી જોઈએ હા વાહ 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 ધેટ્સ ધ માય પોઈન્ટ હું કે તું તને એમ કહું હું તારી પાસે પતંગ લઈ જાઉં તો એને ચગારવા તો ફિરકી તો જોઈ તો આ ફિરકી તું મને ભરી આપને તો હું આ પતંગ લઈ જાઉં બોલ અરે સાહેબ હવે તમે હું ગાંડા જેવી વાતો કરો છો હવે અરે ફટાકડા ને 10000 ના લ્યો ને તઈ એનો દુકાન વાળો તમને રૂપિયા ની ખાલી બાકસ આવે ફટાકડા હરગાવા હાટુ અને હું એને તમને 5 રૂપિયા ની પતંગ માં 500 રૂપિયા ની ફિરકી આપું ને તો મારે એને ઘર જાય ને વસરી વચ્ચે આવે હા ઈ તારે જે વધે જેમ ફટાકડા ભરવા હાટુ ઓલો બાકસ ફ્રી આપતો એમ તારે પતંગ ચગાવવા માટે એને ફિરકી તો ફ્રી આપવી જ પડે તો સમજી વિચારી ને ધંધો કરાય ઓલો બા અરે સાહેબ હું મેરે સપના
બોલજો કેમ કીધું તું કે રોઈ ને